નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ તમને આવકારું છું ધોરણ છ વિષય ગણિત પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત ભાગ ચાર વિભાગ ચાર સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ બેની વિભાજ્યતાની ચાવી મિત્રો આ ચાવીઓ તમારે બરાબર યાદ રાખવાની છે પરીક્ષામાં પણ પૂછાશે અને એ સિવાય ભાગાકાર કરવા માટે પણ આ વિભાજ્યતાની ચાવીઓ ખૂબ મદદરૂપ થશે તો પહેલાં બેની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે પાંચની વિભાજ્યતાની ચાવી આપણે આ દરેક ચાવીના દાખલાઓ ગણીશું ઉદાહરણ સાથે પાંચની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે દસની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય છે ત્રણની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે નવની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે છની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાને બે અને ત્રણ એમ બંને વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય છે ચારની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે આઠની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાના સો દશક અને એકમના અંકથી બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય છે અગિયારની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય હોય કે અગિયારનો અવયવી હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો હું જે વિભાજ્યતાની ચાવીઓ છે તે ચાવીઓ હું શાંતિથી બોલી ગયો છું હવે દરેક ચાવીઓ સમજી લઈએ અને પછી તમે દાખલાઓ પણ સાથે ગણી શકશો પણ મિત્રો આ જે ચાવીઓ છે તે મોઢે કરવાની છે તમારે અત્યારે નહીં ફાવે પણ હું સમજાવતો જઈશ એટલે તમને ચાવી પણ આવડી જશે અને દાખલાઓ પણ આવડી જશે તો પ્રશ્ન આપેલો છે આપણે નીચેની સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે લખો તો બે વડે નિશેષ ભાગાકારની વાત કરેલી છે તો એના માટે પહેલાં બેની ચાવી ખબર પડવી જોઈએ તો બેની ચાવીને યાદ કરો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તેને બે વડે નિશેષ ભાગી શકાય જેમ કે પહેલી સંખ્યા આપી છે આપણને પાંચસો આડત્રીસ લખીને આપેલી છે ઓકે તો એનો એકમનો અંક જો એકમનો અંક એટલે સંખ્યાનો સૌથી છેલ્લો કયો છે આઠ તો બોલો બેની ચાવીની અંદર આ લખેલી દેખાય છે ને માટે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે બીજું ઉદાહરણ લઈએ આપણે બોલો એકમનો અંક કયો છે શૂન્ય છે અને શૂન્ય આની અંદર હા આ રહેજુ છે ને માટે એક હજાર ત્રણસો પચાસને પણ બે વડે નિશેષ ભાગી શકાય ઓકે આગળ વાત કરીએ ફરીથી એકવાર હું બે ની ચાવી માટેના એકમના અંકને તમારી સામે લખી દઈશ બીજી સંખ્યા આપી છે આપણને બે હજાર ચારસો પંચ્યાસી ઓકે આનો એકમનો અંક કયો છે પાંચ અને બોલો બે ની ચાવીમાં પાંચ આવે છે જુઓ તો નથી આવતો ને માટે કહી શકાય કે બે હજાર ચારસો પંચ્યાસીને બે વડે નિશેષ ભાગી શકાય નહીં બીજું ઉદાહરણ આપીએ આપણે બોલો આને બે વડે નિશેષ ભાગી શકાય ઓકે પાંચ એકમનો અંક છે બદલીએ આપણે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ પાછળ ઓકે સાત લઈ લઈએ ચલો ચોર્યાસી હજાર છસો સત્તાવન બોલો હવે આનો એકમનો અંક જો કયો છે સાત તો બેની ચાવીમાં સાત આવે છે નથી આવતા માટે આ સંખ્યાને પણ બે વડે નિશેષ ભાગી શકાય નહીં તો આ બેની ચાવી હવે બેની ચાવી તમને આવડી ગઈ જે આગળ લખેલી છે તે પ્રમાણે હવે પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને પાંચ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જણાવો તો પાંચની ચાવીમાં એવું છે મિત્રો કે એકમનો અંક શૂન્ય કે પાંચ હોય તો જ પાંચ વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે પાંચસો આઠ લઈએ આપણે તો બોલો આનો એકમનો અંક કયો છે આઠ છે તો અહીંયા પાંચની ચાવીમાં આઠ આવતા નથી જોઈ લો માટે પાંચસો આઠને પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં પણ બીજી એક સંખ્યા લો બે હજાર સાતસો એંસી તો આનો એકમનો અંક જો શૂન્ય છે અને પાંચની ચાવીમાં શૂન્ય આવે છે જો આ તમારી સામે માટે આ સંખ્યા એટલે કે બે હજાર સાતસો એંસીને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે આગળનો પ્રશ્ન દસ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જણાવો તો દસ માટે એકમનો અંક શૂન્ય હોવો જોઈએ તો જ આપણે દસ વડે નિશેષ ભાગી શકીએ સંખ્યા લઈ લઈએ આપણે છ હજાર પાંચસો તો એનો એકમનો અંક કયો છે ચાર તો બોલો આને દસ વડે નિશેષ ભાગી શકાય ન ભાગી શકાય કારણ કે એકમનો અંક શૂન્ય નથી માટે શૂન્ય હોય તો જ ભાગી શકાય નહીતર નહીં સાર બીજી કોઈ સંખ્યા લઈએ બોલો હવે આને ભાગી શકાય હા હા એકમનો અંક શૂન્ય છે માટે આને દસ વડે નિશેષ ભાગી શકાય વેરી ગુડ ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જણાવો તો ત્રણની ચાવી શું છે તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો અંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળાને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જે પણ સંખ્યા આપણને આપી છે એને ત્રણ વડે નિશેષ ભાગી શકાય જેમ કે એક ઉદાહરણ લઉં તમારી જોડે એટલે તમને ખ્યાલ આવી છે બે હજાર આઠસો છપ્પન આના અંકો કયા કયા છે બે આઠ પાંચ અને છ આનો સરવાળો કરો એટલે કે બે વત્તા આઠ વત્તા પાંચ વત્તા છ બરાબર કરો સરવાળો કેટલો થાય છે એનો સરવાળો એકવીસ ઓકે અને હવે એકવીસને ત્રણ વડે ભાગી શકાય જુઓ એકવીસ ભાગ્યા ત્રણ કરીજો જો ત્રણના ઘડિયામાં એકવીસ આવે ત્રણ સિત્તા એકવીસ ઓકે તો એકવીસને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ એનો અર્થ એ થયો કે બે હજાર આઠસો છપ્પનને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે તો આવી રીતે સરવાળો કરવાનો મિત્રો અંકોનો અને એ અંકોના સરવાળાને જો ત્રણ વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય વેરી ગુડ નેક્સ્ટ જોઈએ આપણે બીજી કોઈ સંખ્યા લઈએ બસો ને છપ્પન ચલો આને વિચારી લો અંકોનો સરવાળો કરો બે વત્તા પાંચ વત્તા છ કરો સરવાળો કેટલો થાય બે અને પાંચ સાત સાત ને છ તેર બોલો તેરને ત્રણ વડે ભાગી શકાય ન ભાગી શકાય તેનો અર્થ એ થયો કે બસો છપ્પનને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં તો આવી રીતે આ ત્રણની ચાવી થઈ ગઈ તે પ્રશ્ન નવ પ્રશ્ન નવ સોરી પ્રશ્ન જે છે હવેનો એ જે પણ આગળનો પ્રશ્ન લીધો ત્રણ વડે નિશેષ ભાગાકાર એવી ચાવી નવની પણ છે નવની ચાવી પણ આપણે એ જ કહ્યું છે કે અંકોનો સરવાળો કરવાનો અંકોના સરવાળાને જો નવ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય જોઈએ આપણે જેમ કે એક સંખ્યા લઈ લો હું અઠ્યાવીસ હજાર પાંચસો પંચોતેર ઓકે આને નવ બળે નિશેષ ભાગી શકાય કે નહીં તે ચેક કરી લઈએ આપણે અંકોનો સરવાળો કરીશું બે વત્તા આઠ વત્તા પાંચ વત્તા સાત વત્તા પાંચ ચલો સરવાળાની શરૂઆત કરીશું બે વત્તા આઠ એટલે દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ સોરી પંદર ને સાત બાવીસ બાવીસ ને પાંચ સત્યાવીસ ઓકે હવે બોલો સત્યાવીસને નવ વડે નિશેષ ભાગી શકાય હા સત્યાવીસને નવ વડે ભાગી શકીએ છીએ માટે અઠ્યાવીસ હજાર પાંચસો પંચોતેરને નવ વડે નિશેષ ભાગી શકાય તો આવી રીતે આ થઈ ગઈ સંખ્યા તે બીજી એક સંખ્યા આપું એકસો સત્તર તો જો આનો સરવાળો કરો એક વત્તા એક વત્તા સાત એક વત્તા એક બે બે અને સાત નવ બોલો નવને નવ વડે ભાગી શકાય હા તો એનો અર્થ એ થયો કે એકસો સત્તરને નવ વડે નિશેષ ભાગી શકાય છે તો આ નવની વિભાજ્યતાની ચાવી થઈ ગઈ પરંતુ બીજી કોઈ સંખ્યા હું તમને આપું દાખલા તરીકે આ સંખ્યા છે બસો સત્યાવીસ તો સરવાળો કરી જુઓ બે વત્તા બે વત્તા સાત બે વત્તા બે ચાર ચાર સાત અગિયાર અને બોલો અગિયારને નવ વડે નિશેષ ભાગી શકાય ના ભાગી શકાય એનો અર્થ છે કે બસો સત્યાવીસને નવ વડે નિશેષ ભાગી શકાય નહીં તો આવી રીતે આ નવની ચાવી થઈ ગઈ ત્રણની જેમ જ હવે એક વસ્તુ આપણે સમજી લઈએ મિત્રો કે દાખલા તરીકે તમને સંખ્યા લખું છ પાંચ અને ચાર ઓકે છસો ચોપન મેં સંખ્યા લખી હવે આનો સરવાળો કરીએ પહેલાં છ વત્તા પાંચ વત્તા ચાર અંકોનો સરવાળો કરીએ આપણે સરવાળો કેટલો થયો પંદર હવે જો અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે એટલે એનો અર્થ કે આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે પણ આ અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાતી નથી તો એનો મતલબ કે આને નવ વડે ભાગ ન ચાલે ધ્યાન રાખજો સાંભળજો છસો ચોપનને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે પણ નવ વડે ભાગી શકાતા નથી ઓકે હવે બીજી એક સંખ્યા હું લઉં છું ધ્યાન રાખજો છ હજાર પાંચસો ઓકે અંકોનો સરળ કરીએ છ વત્તા પાંચ વત્તા ચાર વત્તા ત્રણ કેટલા થયા અઢાર બોલો અઢારને ત્રણ વડે ભાગ ચાલે નવ વડે પણ ભાગ ચાલે તો જુઓ આગળ શું થયું હતું છસો સંખ્યા હતી યાદ કરો તો આને ત્રણ વડે ભાગ ચાલે છે પણ નવ વડે નહોતા ચાલતા રાઈટ અહીંયા ત્રણ વડે ચાલે છે નવ વડે નથી ચાલ નવ વડે પણ ચાલે છે તો આનો અર્થ એ થયો કે જે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય એને હંમેશા ત્રણ વડે ભાગ ચાલે જ પણ જે સંખ્યાને ત્રણ વડે ભાગ ચાલે એને નવ વડે ચાલે એવું જરૂરી નથી ન પણ ચાલે યાદ રાખજો ફરી એકવાર જે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તેને હંમેશા ત્રણ વડે નિશેષ ભાગી શકાય પરંતુ જેને ત્રણ વડે નિશેષ ભાગી શકે એને નવ વડે નિશેષ ન પણ ભાગી શકાય તો મિત્રો આપણે આજે વાત કરી ભાગ ચારની અંદર કેટલીક ચાવીઓ ચાવીઓ બધી આપણે બોલી ગયા રાઈટ પણ કેટલીક ચાવીઓ આપણે સમજી એના પરના દાખલાઓ સમજી લીધા હવે આવતી વખતે એટલે કે ભાગ પાંચની અંદર બાકીની જે ચાવીઓ છે ચાવીઓને સમજીશું એના પરના દાખલાઓ પણ કરીશું તો આજે જેટલું કામ થાય એટલું બરાબર મોઢે ચાવી કરી અને એના દાખલાઓ સમજી લેજો તો તમને આવતી વખતે કોષ્ટક જે છે એ હોમવર્કમાં આવશે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને જેથી કરીને તમને આવડશે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પ્રશ્ન એકનો થશે એટલે એ ત્યારે જ આવડશે જો આ બધી ચાવીઓ બરાબર આવડશે ત્યારે ઓકે તો આપણે આવતી વખતે મળીશું